नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे में अंग्रेजी शीखवानुं छे। तो दरेक विद्यार्थी चोपड़ी, नोट, पेन्सिल, रबर, फूटपट्टी, संचो आ दरेक वस्तु लईने बेसी जशे। बेसी गया दरेक विद्यार्थी? सरस। तो चलो नोट काढ़ो। सौथी पहला तो आपणे नोट में लखवानुं छे। काढ़ी नोट। सरस। एमां सौथी पहला आपणे 1 થી 100ના, 1 થી કે 50 સુધીના સ્પેલિંગ, એટલે કે 1 થી 50 સુધીના સ્પેલિંગ લખવાના છે। એના પછી બીજું આગળ શીખવાનું છે। એટલે સૌથી પહેલા લખો 1 થી 50, એટલે કે 1 થી 50। ચાલો લખ્યું। ફરી વાર લખ, પછી અહીંયા લખવાનું અંગ્રેજીમાં 1, એટલે કે અંકમાં લખવાનું, પછી ગુજરાતીમાં 1। દરેક વિદ્યાર્થીએ મારી સાથે લખવાનું છે। સ્પેલિંગ લખો ONE, બોલતું જવાનું અને લખતું જવાનું। વનનો સ્પેલિંગ થશે ONE, વન એટલે 1। એના પછી શું આવશે? 2, તો લખો 2। અંગ્રેજીમાં અંકમાં 2 લખો, પછી ગુજરાતીમાં 2 લખો, સ્પેલિંગ લખો TWO, 2 એટલે 2। ચાલો લખ્યું દરેક વિદ્યાર્થીએ। એના પછી શું આવશે? 3, તો લખો અંગ્રેજીમાં અંકમાં 3, ગુજરાતીમાં આંકડો 3, સ્પેલિંગ લખો THRE, 3 એટલે 3। લખ્યું। 3 પછી શું આવશે? 4, 4ને અંગ્રેજીમાં શું કહેવાય? 4, તો લખો અંગ્રેજીમાં આંકડો 4, ગુજરાતીમાં આંકડો 4, સ્પેલિંગ લખવાનો FOUR, 4 એટલે 4। મારી સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે। 4 પછી શું આવશે? 5, તો અંગ્રેજીમાં શું કહેવાય 5ને? 5, તો લખો 5, ગુજરાતીમાં 5, સ્પેલિંગ લખો FIVE, 5 એટલે 5। ચાલો લખ્યું દરેક વિદ્યાર્થીએ। 5 પછી શું આવશે? 6, 6ને અંગ્રેજીમાં શું કહેવાય? શું કહેવાય? 6, તો લખો 6, 6નો સ્પેલિંગ થશે SIX, 6 એટલે 6। 6 પછી શું આવશે? 7, અંગ્રેજીમાં શું કહેવાય 7ને? 7, તો લખો 7, સ્પેલિંગ શું થશે? SEVEN, 7 એટલે 7। સાત પછી શું આવશે? 8, 8ને અંગ્રેજીમાં શું કહેવાય? 8, શું કહેવાય? 8, તો લખો
ईट नो स्पेलिंग थशे ई आई जी एच टी ईट एटले आठ। चलो आठ पछी शू आवशे नौ। नौ ने अंग्रेजी में शू कहवाय नाइन। शू कहवाय नाइन। तो लखो नाइन नो स्पेलिंग थशे एन आई एन ई नाइन एटले नौ। नौ पछी शू आवे नौ पछी दस। दस ने अंग्रेजी में शू कहवाय टेन। तो लखो टी ई एन टेन एटले दस। पती गयू। दस पछी शू आवशे अग्यार। अग्यार ने अंग्रेजी में शू कहवाय इलेवन। तो लखो इलेवन ई एल ई वी ई एन इलेवन एटले अग्यार। बोली बोली ने लखवानू एटले स्पेलिंगो मोड़े थाय। ई एल ई वी ई एन इलेवन एटले अग्यार। अग्यार पछी शू आवशे बार। बार ने अंग्रेजी में शू कहवाय ट्वेल्व। शू कहवाय ट्वेल्व। तो लखो टी डबल्यू ई एल वी ई ट्वेल्व एटले बार। टी डबल्यू ई एल वी ई ट्वेल्व एटले बार। बार पछी शू आवशे तेर। तो लखो तेर ने अंग्रेजी में शू कहवाय थर्टीन। शू कहवाय थर्टीन। स्पेलिंग लखो टी एच आई आर टी डबल ई एन थर्टीन एटले तेर। टी एच आई आर टी डबल ई एन थर्टीन एटले तेर। तेर पछी शू आवशे चौद। चौद ने अंग्रेजी में फोर्टीन कहवाय। शू कहवाय फोर्टीन। फोर्टीन एटले चौद। स्पेलिंग लखो एफ ओ यू आर टी डबल ई एन फोर्टीन एटले चौद। एफ ओ यू आर टी डबल ई एन फोर्टीन एटले चौद। पछी शू आवशे पंदर। पंदर ने अंग्रेजी में फिफ्टीन कहवाय। शू कहवाय फिफ्टीन। फिफ्टीन नो स्पेलिंग थशे एफ आई एफ टी डबल ई एन फिफ्टीन एटले पंदर। एफ आई एफ टी डबल ई एन फिफ्टीन एटले पंदर। पंदर पछी शू आवशे सोळ। सोळ ने अंग्रेजी में सिक्सटीन कहवाशे। शू कहवाय सिक्सटीन। सिक्सटीन नो स्पेलिंग थशे एस आई एक्स टी डबल ई एन सिक्सटीन एटले सोळ। सिक्सटीन पछी शू आवे सोळ पछी। सोळ पछी आवशे सत्तर। सत्तर ने अंग्रेजी में शू कहवाय सेवनटीन। शू कहवाय सेवनटीन। लखो
SEVENTEEN, सेवनटीन એટલે સત્તર. ચાલો પતી ગયું, સત્તર પછી શું આવશે? અઢાર. શું આવે? અઢાર. અઢારને અંગ્રેજીમાં શું કહેવાય? એઇટીન. શું કહેવાય? એઇટીન. એઇટીનનો સ્પેલિંગ લખો, પહેલાં અંકમાં લખવાનું, પછી ગુજરાતી અંકમાં લખવાનું અને પછી સ્પેલિંગ લખવાનો. ઈ આઈ જી એચ ટી ડબલ ઈ એન. એઇટીન એટલે અઢાર. ચાલો લખી ગયું, અઢાર લખ્યું. અઢાર પછી શું આવશે? ઓગણીસ. શું આવે? ઓગણીસ. ઓગણીસને અંગ્રેજીમાં શું કહેવાય? શું કહેવાય? નાઇન્ટીન. તો લખો નાઇન્ટીન. આંકડામાં લખવાનું, અંગ્રેજી અંકમાં, પછી ગુજરાતી અંકમાં અને પછી સ્પેલિંગ. એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન. નાઇન્ટીન એટલે ઓગણીસ. થઈ ગયું, નાઇન્ટીન એટલે ઓગણીસ. ઓગણીસ પછી શું આવે? શું આવે? વીસ. શું આવશે? વીસ. પહેલાં વીસ અંકમાં લખવાનું, અંગ્રેજી આંકડામાં, પછી ગુજરાતી આંકડામાં. સ્પેલિંગ લખવાનું, ટી ડબલ્યુ ઈ એન ટી વાય. ટ્વેન્ટી એટલે વીસ. સ્પેલિંગ શું થશે? ટી ડબલ્યુ ઈ એન ટી વાય. ટ્વેન્ટી એટલે વીસ. ચાલો થઈ ગયું. એના પછી શું આવે? વીસ પછી એકવીસ. શું આવશે? એકવીસ. એકવીસને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્વેન્ટી વન. શું કહેવાય? ટ્વેન્ટી વન. તો લખો, ચાલો પહેલાં અંગ્રેજી આંકડામાં લખો, પછી ગુજરાતી આંકડામાં લખો. સ્પેલિંગ લખો, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ઓ એન ઈ. ટ્વેન્ટી વન એટલે એકવીસ. ટ્વેન્ટી વન એટલે એકવીસ. પતી ગયું. એકવીસ પછી શું આવશે? બાવીસ. શું આવે? બાવીસ. તો લખો અહીંયા અંગ્રેજી આંકડામાં બાવીસ. સ્પેલિંગ શું થશે? ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટી ડબલ્યુ ઓ. ટ્વેન્ટી ટુ. ટ્વેન્ટી ટુ એટલે બાવીસ. બરોબર. સ્પેલિંગ શું થશે? ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટી ડબલ્યુ ઓ. ટ્વેન્ટી ટુ એટલે બાવીસ. પતી ગયું. બાવીસ પછી શું આવશે? ત્રેવીસ. શું આવશે? ત્રેવીસ. ત્રેવીસને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્વેન્ટી થ્રી. શું કહેવાશે? ટ્વેન્ટી થ્રી. તો ચલો લખીએ આપણે. અંગ્રેજી અંકમાં લખવાનું, પછી ગુજરાતી અંકમાં લખવાનું. સ્પેલિંગ લખીશું, ટી ડબલ્યુ ઈ એન ટી વાય
THRII 23 એટલે 23. ફરી વાર સ્પેલિંગ બોલું છું, 23 ને અંગ્રેજીમાં કહેવાશે 23. સ્પેલિંગ થશે TWENTYTHRII 23 એટલે 23, બરોબર. ચલો, લખે ગયું દરેક વિદ્યાર્થીને. આગળ લખો, 23 પછી શું આવે? 24. શું આવશે? 24. 24 ને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? 24. શું કહેવાશે? 24. તો અંગ્રેજી અંકમાં પહેલાં લખો, પછી ગુજરાતી અંકમાં લખો અને પછી સ્પેલિંગ. TWENTYFOUR 24 એટલે 24. સ્પેલિંગ બોલું, TWENTY 24 એટલે 24, બરોબર. લખાઈ ગયું. 24 પછી શું આવશે? 25. સ્પેલિંગ ગુજરાતી અંકમાં અને અંગ્રેજીમાં શું બોલાય? 25. શું બોલાય? 25. સ્પેલિંગ અંગ્રેજી અંક લખવાનો પહેલાં, પછી ગુજરાતી અંકમાં લખીએ. સ્પેલિંગ લખો, TWENTYFIVE 25 એટલે 25. સ્પેલિંગ ફરીથી બોલું છું, TWENTYFIVE 25 એટલે 25. ચલો, લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને આટલે સુધી. લખો ફટાફટ, પછી આગળ લખીએ. 25 પછી શું આવશે? 26. શું આવે? 26. 26 ને અંગ્રેજીમાં શું કહેવાય? 26. શું કહેવાશે? 26. અંગ્રેજી અંકમાં લખો 26. પછી ગુજરાતી અંકમાં લખવાનું બગડ છગડ 26. સ્પેલિંગ થશે TWENTYSIX 26 એટલે 26. સ્પેલિંગ ફરી વાર બોલું છું, TWENTYSIX 26 એટલે 26. બોલી બોલીને લખવાનું છે તમારે, એટલે આ સ્પેલિંગો તમને મોડે થઈ જાય. 26 પછી શું આવશે? 27. શું આવે? 27. 27 ને અંગ્રેજીમાં શું કહેવાય? 27. શું કહેવાય? 27. 27 લખો, પહેલાં તો અંગ્રેજી અંકમાં લખો 27, પછી ગુજરાતીમાં લખો. ગુજરાતીમાં 27 કેવી રીતે થાય? બગડ સાતળ 27. પછી સ્પેલિંગ લખવાનો, TWENTYSEVEN 27 એટલે 27.
ચાલો 27 પછી શું આવશે? 28. શું આવે? 28. 28ને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? 28. શું કહેવાય? 28. તો પહેલાં અંગ્રેજી આંકડામાં લખો 28, પછી એને ગુજરાતી આંકડામાં લખીએ. 28 કેવી રીતે થાય? બગડ આઠળ 28. તો લખો બગડ આઠળ 28. 28નો સ્પેલિંગ થશે, 28નો સ્પેલિંગ થશે TWEN TY. 8નો સ્પેલિંગ EIGHT. 28 28 28 એટલે 28. ચલો 28 પછી શું આવે? 29. શું આવે? 29. 29ને અંગ્રેજીમાં શું કહેવાય? 29ને અંગ્રેજીમાં શું કહેવાય? 29. શું કહેવાય? 29. તો અંગ્રેજી અંકમાં લખો 29. પછી ગુજરાતીમાં લખવાનું, ગુજરાતી અંકમાં. ગુજરાતી અંકમાં 29 કેવી રીતે થાય? બગડ નો વર્ડ 29. તો લખો બગડ નો વર્ડ 29. સ્પેલિંગ લખો TWENTY. 29. 9નો સ્પેલિંગ થશે NINE. 29 એટલે 29. 29 એટલે 29. ચલો થઈ ગયું. એના પછી શું આવે? 29 પછી 30. 30ને અંગ્રેજીમાં શું કહેવાય? 30. શું કહેવાય? 30. 30 કેવી રીતે થાય? તગડો ને મીંડું, બરોબર. અંગ્રેજીમાં 3 કરો અને મીંડું કરી દો. 30 કેવી રીતે થાય વિદ્યાર્થીઓ? તગડે ને મીંડે 30. તો લખો, સ્પેલિંગ થશે THIRTY. THIRTY. 30 એટલે 30. THIRTY. 30 એટલે 30. 30 પછી શું આવે બોલો? 30 પછી 31. શું આવે? 31. 31ને અંગ્રેજીમાં શું કહેવાય? 31. શું કહેવાય? 31. તો લખો, ચલો પહેલાં અંગ્રેજી અંકમાં 3 અને 1. 31. પછી ગુજરાતી અંકમાં લખીશું 31. 31 કેવી રીતે થશે? તગડ એકડ 31. સ્પેલિંગ લખો, સ્પેલિંગ લખો THIRTY. 31 એટલે 31. એકત્રીસ પછી શું આવશે? 32. 32ને અંગ્રેજીમાં કહેવાશે 32. અંકમાં લખો, અંગ્રેજી આંકડામાં 32. 32 એટલે 32. પછી ગુજરાતી આંકડામાં લખો. ચાલો સ્પેલિંગ લખો THIRTY. 2નો સ્પેલિંગ TWO.
ટી ટુ એટલે 32. ચાલો લખ્યું. 32 પછી શું આવે? શું આવશે? 33. 33ને અંગ્રેજીમાં શું કહેવાય? 33. 33નો સ્પેલિંગ લખો, પહેલાં અંગ્રેજી આંકડામાં લખો. 33. ગુજરાતી આંકડામાં લખો 2 તગડા 33. સ્પેલિંગ લખો THIRTY. 3નો સ્પેલિંગ થશે THREE. 33 એટલે 33. ચાલો લખાઈ ગયું. એના પછી લખો 33 પછી શું આવશે? 34. શું આવે? 34. 34નો સ્પેલિંગ લખો 34. અંગ્રેજી આંકડામાં, ગુજરાતીમાં લખો તગડ ચોગડ 34. સ્પેલિંગ લખો THIRTYFOUR. 34 એટલે 34. એના પછી શું આવે? 34 પછી 35. શું આવશે? 35. તો લખો 35 કેવી રીતે થાય? તગડ પાછળ 35. ગુજરાતી આંકડામાં લખજો અને પછી સ્પેલિંગ લખો THIRTYFIVE. 35 એટલે 35. પછી શું આવે? 36. શું આવે? 36. સ્પેલિંગ પહેલાં અંગ્રેજી આંકડામાં લખો 36. ગુજરાતી આંકડામાં લખો તગડ છગડ 36. એના પછી સ્પેલિંગ લખવાનું THIRTY. 6નો સ્પેલિંગ SIX. ચલો 36 સુધી લખે ગયું. 6 લખો. 36 એટલે 36. પછી શું આવે? 37. શું આવે? 37. અંગ્રેજી અંકમાં લખો 37. ગુજરાતી આંકડામાં 37 કેવી રીતે થાય? તગડ સાતળ 37. સ્પેલિંગ લખો THIRTYSEVEN. 37 એટલે 37. પછી શું આવે? 38. તો અંગ્રેજી આંકડામાં લખો, પછી ગુજરાતી આંકડામાં 38 કેવી રીતે થશે? તગડ આઠળ 38. સ્પેલિંગ લખો THIRTYEIGHT. 38 એટલે 38. પછી શું આવે? 39. શું આવે? 39. તો લખો અંગ્રેજી આંકડામાં, પછી ગુજરાતીમાં તગડ 39. 39 કેવી રીતે થશે? સ્પેલિંગ લખો THIRTYNINE. 39 એટલે 39.
પછી શું આવે? 40, 39 પછી 40, અંગ્રેજી આંકડામાં 40 લખો, પછી ગુજરાતી આંકડામાં ચોગડેન મીંડે 40. સ્પેલિંગ લખો, FORTY, 40 એટલે 40. ચાલો લખે ગયો દરેક વિદ્યાર્થીને 1 થી 40 સુધી. સરસ, તો હવે આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે અત્યાર સુધી જે ચલાવ્યું 1 થી 40 સુધીના સ્પેલિંગ, તે તમારે વાંચવાના અને મોઢે કરવાના. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.